नमस्कार मित्रों, जर्नी ऑफ इलेक्ट्रिकल में आप सौनु हार्दिक स्वागत है। मित्रों, आज आप एक नवा टॉपिक विषय अभ्यास करीशू। आज आपने जे आपने खेतरो में जे थ्री फेस मोटर वापरी छे तो एमना कंट्रोलिंग माटे जे आपने स्टार्टर होय छे तो ए स्टार्टरनु वायरिंग स्टार्टिंग थी एंड सुधी कया प्रकारनु होय छे एमना विषय हूँ तमने माहितगार करीश। तो मित्रों, तमे लास्ट सुधी बनी रहेशो अने तमने पण सारी एवी रीते ख्याल आवी जशे के आज आपणे मोटर होय छे एमने कंट्रोलिंग माटे कया प्रकारनु वायरिंग आवतुं होय छे। तो आपणे स्टार्ट करीए मित्रों। मित्रों, आज देखाय छे ए त्रण फेस छे। ए त्रण फेजनी अंदर आपणे अहीं इनपुट सप्लाय आपशुं। इनपुट सप्लाय मतलब के जे आपणे मेन थांभला परथी जे त्रण वायर आवता होय छे मीटरमांथी ए आपणे आर वाय बी ए त्रणे सप्लाय आपणे अहीं फ्यूजनी अंदर आपशुं अने ए फ्यूजमांथी त्रणे जे सप्लाय आवशे ए आपणे आ जे मेन एमसीसी बी छे ए આપણે કેટલી 60 એમ્પિયરની છે તો મેક્ઝિમમ લોડ એ 60 એમ્પિયર સુધી સહન કરી શકતી હોય છે। તો આ થ્રી ફેઝ માટેની આ એમસીસી બી છે। અહીંથી આપણે સપ્લાય ચાલુ, ઓન એટલે ચાલુ, અહીંથી ઓન એટલે ઓફ એટલે બંધ, ચાલુ બંધ કરી શકતા હોઈએ છે। તો ફ્યુઝમાંથી જે આઉટપુટ સપ્લાય નીકળે છે એ સપ્લાય અહીં એમસીસી બીની અંદર આવશે। તો આપણે આ એમસીસીબીની મદદથી આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ। હવે એમનો જે આઉટપુટ નીકળે છે એ આપણે આ ડ્યુઅલ પ્રકારનું સ્ટાર્ટર છે, આમના વિશે મેં અગાઉ તમને વિડીયો બનાવીને બતાવ્યું છે કે એમાં કયા પ્રકારનું વાયરિંગ હોય છે અને એમનું કાર્ય શું હોય છે। તો આ ખોલીને પણ તમને બતાવીશ, પહેલાં તમને નોર્મલી માહિતી આપી દઉં। હવે અહીંથી જે આઉટપુટ સપ્લાય મળે છે એ આઉટપુટ સપ્લાય અહીં સ્ટાર્ટરની અંદર આવે છે અને સ્ટાર્ટર જ્યારે આપણે આ સ્વિચની મદદથી પુશ કરશું એટલે ઓન થશે અને આ સ્વિચ પુશ કરશું એટલે ઓફ થશે। તો જ્યારે પાવર આપણે ઓન કરશું મોટર સ્ટાર્ટ કરવા માટે એટલે એ પાવર આપણે અહીં જે સ્ટાર્ટર આ જે બીજું પોલ દેખાય છે અહીંથી આપણે એમને આઉટપુટ મોટરના છેડામાં આપશું કે જે મોટર ચાલુ થઈ શકે। હવે જ્યારે આપણે મોટર સ્ટાર્ટ કરશું ત્યારે મોટરની જે પેરેલલમાં લગાવેલ છે આ આપણે વોલ્ટ મીટર તરીકે ઓળખીએ છીએ। વોલ્ટ મીટર છે આપણી પાસે, વોલ્ટ મીટર એસી અને ડીસી બંને સપ્લાય પર કાર્ય કરી શકે એ પ્રકારનું વોલ્ટ મીટર છે અને એમનું મેક્ઝિમમ 27°C સુધી એ એમનું ટેમ્પરેચર સહન કરી શકતું હોય છે। એના કરતાં જો વધારે હીટિંગ થઈ જાય તો આ મેલ્ટ થઈ જતું, બળી જતું હોય છે। એ જ પ્રકારે આ એમ્પિયર મીટર છે કે આપણી મોટર જ્યારે ચાલે છે ત્યારે કેટલા એમ્પિયર લે છે એ આપણે અહીં શો કરતું હોય છે અને જોઈ શકતા હોઈએ છીએ। એ પણ 27°C સુધી હીટિંગ સહન કરી શકતું હોય છે અને એનાથી ઉપર જો થાય તો એ મેલ્ટ થઈ જતું હોય છે। તો વોલ્ટ મીટરનું કનેક્શન અને એ મીટરનું કનેક્શન કઈ પ્રકારે આવતું હોય છે એ પણ મેં અગાઉ તમને સમજાવી ચૂક્યો છું, આજે ફરી આપણે રિપીટ કરી દઈએ કે વોલ્ટ મીટરનું કનેક્શન હંમેશા પેરેલલમાં જ હોય છે કે જેથી કરી આપણને કેટલા સપ્લાય આવે છે, વોલ્ટેજ આપણે કેટલું આવે છે, જો થ્રી ફેઝ હોય તો 440-415 જેટલા વોલ્ટેજ શો કરતું હોય છે। અહીં આપણે દેખાય છે 400, આ એક કાપો એટલે 410-420-430-440 અને આ 500। તો અહીં જો આપણે 410 કે 420 જો સપ્લાય હોય તો આપણે આ નેક્સ્ટ કાપા ઉપર હોય છે સેકન્ડ નંબરનો, તો આપણે સમજવું કે 420 સપ્લાય છે અને જો સિંગલ ફેઝ સપ્લાય હોય તો 220 આપણને મળતો હોય છે, એ આપણે જોઈ શકતા હોઈએ છીએ। એ જ પ્રકારે એમીટરની મદદથી આપણે મોટર કેટલા એમ્પિયર લે છે એ આપણે અહીં જાણી શકતા હોઈએ છીએ। તો હવે મિત્રો, તમને ખોલીને બતાવી દઉં કે અહીં કયા પ્રકારનું વાયરિંગ છે। આ આપણા ત્રણ ફ્યુઝ છે। આ પ્રકારે આપણે ફ્યુઝ રિમૂવ કરી શકીએ છીએ। તો મિત્રો, દેખાય છે અહીં જે થાંભલે જે મીટર હોય છે એ મીટરમાંથી જે આઉટપુટ છેડા હોય છે આપણે અહીં સપ્લાય ઇનપુટ આપશું આર વાય અને બી અને એ જ સપ્લાય આપણે આ ત્રણ વાયર મારફતે આવે છે। આ ત્રણ વાયર અહીં આપણે દેખાય છે એમસીસી બી આર વાય અને બી, બરાબર।
जो अहीं कोई कारणसर हेवी सप्लाय आवी गयो के कोई अनक मोटर में कदाच कोई प्रकार नो फॉल्ट थाय तो आ फ्यूज आजे फ्यूज देखाय छे आजे तार छे ए मेल्ट बड़ी जतो होय छे अने आपणी मोटर ने के पूरा आजे इक्विपमेंट आपेला से एमने प्रोटेक्शन आपू सकतो होय छे जो आ बड़वा थी ए अगर आपणी मोटर ट्रीप ना थाय कशुना प्रॉब्लम थाय થયો તો એમના માટે પ્રોટેક્શન માટે આપણે આ MCCB છે તો MCCB ટ્રીપ મારી જતી હોય છે અને આના પહેલાં આ પ્રોટેક્શન આપી દેતું હોય છે તો ફ્યુઝ પણ બચી જતા હોય છે અને આપણે આ MCCB ટ્રીપ મારી જતી હોય છે તો એના કારણે આગળ જે કંઈક પણ ઇક્વિપમેન્ટ હોય છે આપણે બચી જતા હોય છે અને આ જે લાલ બટન દેખાય છે આની મદદથી આપણે ફરી એમને રીસેટ કરી શકતા હોઈએ છીએ હવે અહીંથી જે આઉટપુટ નીકળે છે આ પ્રકારે આપણે મોટર ચાલુ કરીશું મોટર હવે આપણી ચાલુ છે તો આમની મદદથી આઉટપુટ મળશે અને આ જે ત્રણ વાયર દેખાય છે એ આપણે અહીં ડ્યુઅલ સ્ટાર્ટરની અંદર આવશે હવે આપણે આ સ્ટાર્ટર ઓપન કરીએ તો મિત્રો સ્ટાર્ટર આપણે ઓપન કરી દીધું છે હવે આ જે MCCBમાંથી જે ત્રણ શેડ આવે છે એ અહીં આપણે સ્ટાર્ટરની અંદર ઇનપુટ સપ્લાયમાં આપીએ છીએ આર વાય અને બી હવે જ્યારે આપણે મોટરનું કનેક્શન ક્યાં કરવાનું હોય છે મોટરનું સપ્લાય અહીં જે દેખાય છે અહીંથી આપણે મોટરનો સપ્લાય વાયર લઈશું અને કલર કોડ પ્રમાણે આર વાય બી અહીં આપણે સપ્લાય આપીશું હવે જ્યારે મોટર ઓન થશે બરાબર જ્યારે આપણે મોટર ઓન થશે તો કોન્ટેક્ટર કયા પ્રકારે આ રીતે વર્ક કરશે આ કોન્ટેક્ટર છે આ રિલે છે અને આ કોઇલ છે આ કોઇલના A1 અને A2 બે છેડા છે બરાબર તો આનું વર્કિંગ ફંક્શન પૂરેપૂરું મેં તમને અગાઉ વિડીયોમાં સમજાવી ચૂક્યો છે કે રિલે કઈ રીતે કાર્ય કરતી હોય છે કોન્ટેક્ટર કઈ રીતે કાર્ય કરતી હોય છે અને કોઇલ કઈ રીતે કાર્ય કરતી હોય છે જો તમને મિત્રો ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમે મારો એ વિડીયો જર્ની ઓફ ઇલેક્ટ્રિકલમાં જઈને સર્ચ કરી શકો છો અને સ્ટાર્ટરને લગતો પૂરેપૂરો કઈ રીતે એમનું રિપેરિંગ કરવું કઈ રીતના કંટ્રોલિંગ થતું હોય છે એની સંપૂર્ણ માહિતી તમને મળશે તો હવે આ રિલેની મદદથી આપણી મોટર કેટલા HPની છે એ ધ્યાનમાં લઈને આપણે મોટર કેટલા એમ્પિયર મેક્ઝિમમ લેવી જોઈએ એ જોઈ આપણે એને સેટિંગ કરતા હોઈએ છીએ અને જો ઓવરલોડમાં જાય તો આ રિલેની મદદથી જ મોટર ટ્રીપ થઈ જતી હોય છે અને મોટરને પૂરેપૂરું પ્રોટેક્શન મળતું હોય છે બરાબર મિત્રો તો હવે આ જે વોલ્ટ મીટર છે એ વોલ્ટ મીટર પેરેલલમાં હોય છે તો પેરેલલમાં કનેક્શન આપવા માટે અહીં આપણે આ જે બી અને જે આર દેખાય છે બે છેડામાં આપણે વોલ્ટ મીટરનું કનેક્શન આપશું અને એની મદદથી આપણે વોલ્ટેજ શો થશે કે આપણને કેટલા વોલ્ટેજ મળે છે હવે આપણે આ જે દેખાય છે એ મીટરનું સિરીઝમાં જે કનેક્શન છે એ કયા પ્રકારે છે એ આપણે જોઈએ હવે અહીં જે બે તમને છેડા દેખાય છે મિત્રો તો આમનો જે એક છેડો છે એ છેડો આ દેખાય છે આ જે છે આર જે એક સપ્લાય દેખાય છે એ સપ્લાય અહીં આવે છે અને અહીંથી એ મીટરમાં થઈને એ ફરી પાછું અહીં MCCBની અંદર આવે છે તો આમ આ રીતે મોટરનું કનેક્શન એ મીટરની અંદર એ મીટર આપણે પૂરેપૂરો સિરીઝમાં કનેક્શન છે ઓકે મિત્રો તો આ જ રીતે આપણે આ સ્ટાર્ટરનું વાયરિંગ કઈ રીતે હોય છે એ મેં તમને પૂરેપૂરું વર્ણન કરી બતાવ્યું છે મિત્રો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર